નડિયાદથી સમાચાર સામે આવી રહ્યા છે. નડિયાદમાં ગણેશ ચતુર્થીને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો નડિયાદમાં પેજ રોડના ગણેશ પંડાલમાં ઘટના બની છે. સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે એક ઘટના બની. તો તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો, તો વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા છે. તો 11 કેવીનો વાર માથાના ભાગે અડકી જતા ઘટના બની. તો ત્રણ યુવકોને વીજ કરંટ લાગ્યો, જ્યારે બેના મોત નિપજ્યા છે. તો નડિયાદના પેજ રોડના ગણેશ પંડાલમાં ઘટના બની છે. તો સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને વીજ કરંટ લાગ્યો. તો વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા છે, જ્યારે એક યુવક ગંભીર હોવાની માહિતી સામે આવી છે. તો 11 કેવીનું વાયર માથાના ભાગે અડકી જતા આ ઘટના બની. તો નડિયાદમાં પેજ રોડના ગણેશ પંડાલમાં ઘટના બની છે. તો આજે ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, જેમાં આજે નડિયાદમાં ઘટના બની, જેમાં ત્રણ યુવકોને વીજ કરંટ લાગ્યો છે. તાડપત્રી લગાવતી વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો, તો બે યુવકોના મોત નિપજ્યા છે. વીજ કરંટ લાગતા આ ઘટના બની, જેમાં 11 કેવીનો વાયર માથાના ભાગે અડકી જતા આ ઘટના બની. નડિયાદમાં પેજ રોડના ગણેશ પંડાલની આ ઘટના છે, જ્યાં વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત નિપજ્યા છે. તો સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને વીજ કરંટ લાગ્યો. તો વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા છે. તો 11 કેવીનો વાર માથાના ભાગે અડકી જતા આ ઘટના બની છે. આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે એક ઘટના બની છે, જેમાં બે યુવકોના મોત નિપજ્યા છે. તો નડિયાદમાં આ ઘટના બની. તો સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો, જેમાંથી કરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા છે. તો 11 કેવીનો વાર માથાના ભાગે અડકી જતા આ ઘટના બની. તો નડિયાદની આ ઘટના છે. તો પેજ રોડના ગણેશ પંડાલમાં આ દુઃખદ ઘટના બની છે. આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે આજે આ ઘટના બની. તો સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તો પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ લાગ્યો, તો વીજ કરંટ લાગતા બે યુવકોના મોત નિપજ્યા છે. તો 11 કેવીનો વાર માથાના ભાગે અડકી જતા આ ઘટના બની. નડિયાદમાં પેજ રોડના ગણેશ પંડાલની આ દુઃખદ ઘટના સામે આવી છે.